Good afternoon, sir. Hey, good afternoon, Balko. Suke Balko, Varsat. ઇન્ટરનેટ માં ઘણું બધું કે છે વરસાદ તો બાળકો બધા આવી ગયા ને, અવાજ આવે છે ને મારો? યસ સર, આવે છે. તો આપણે ઓલો ગજબ નો ક્વેશ્ચન ગણી રહ્યા હતા, ખબર છે ને તમને? તો બાળકો, આપણે ક્વેશ્ચન નંબર હતો નાઇન, બરાબર ને? ભૂલી ગયો. હા, એમાં આપણે અહીંયા સુધીનું વર્કિંગ કરી નાખ્યું, બરાબર છે ને ભાઈ? સાચું બોલું છું ને? બસ ખાલી 50 જણા જોઈન થયા હજી. ક્યાં હોય ગયા બાકી? તો આપણે ફર્સ્ટ પાર્ટ પૂરો કર્યો હતો ભાઈ આપણા. બાળકો અવાજ આવે છે પ્રોપરલી? યસ સર, યસ સર. તો આપણે ફર્સ્ટ પાર્ટ પૂરો કર્યો તો ભાઈ આપણા ક્વેશ્ચનનો, અને ગુડવિલ, આપણે એડજસ્ટેડ પ્રોફિટ, પ્રોફિટ શેરિંગ રેશિયો જો ચેન્જ થાય તો એન્ટ્રી શું કરવાની, એમાં આપણે આટલી એન્ટ્રી કરી હતી. આ બેલેન્સીસ આપણે ગોતી લીધી હતી 149, 150 અને 125, 950, જે 11, 2005 પાછી કેરી ફોરવર્ડ કરીને પણ બતાવેલી હતી. સાચું? યસ. હવે શું કરવાનું છે? તો કે હવે ગુડવિલ નું કમ્પ્યુટેશન કરવાનું. ગુડવિલ ના કમ્પ્યુટેશન કરવા માટે શું કરવાનું? તો કે કેપિટલાઇઝેશન મેથડ નો યુઝ કરવાનો છે. ક્વેશ્ચનમાં જો વાંચીશું, બહુ ચોખ્ખું લખ્યું છે, ગુડવિલ વિલ ડિસાઇડેડ ટુ બી અસર્ટેન બાય કેપિટલાઇઝિંગ એટ 20% ઓફ એવરેજ પ્રોફિટ ઇમિડિયેટલી ટુ પ્રિસીડિંગ યર્સ બિફોર એડમિશન. તો બે વર્ષના પ્રોફિટ નું કેપિટલાઇઝેશન કરવાનું છે. તમને કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ મેથડ આવડતી હોવી જોઈએ. તો
આપણે બે વર્ષનો પ્રોફિટ ગોતી જ લીધો છે 84,300 અને 114,300. હવે સેકન્ડ વર્કિંગ નોટ ગુડવિલ નું કેલ્ક્યુલેશન જો કરીએ તો એવરેજ પ્રોફિટ જો ગણીશું તો 84,300 પ્લસ 114,300 ડિવાઇડેડ બાય 2 થાય, 99,300 આવે. સાચું છે આ? યસ સર. આનું કેપિટલાઇઝેશન જો કરીએ ને તો વેલ્યુ ઓફ ફર્મ મળે. તો 20% મારો નોર્મલ રેટ ઓફ રિટર્ન છે તો વેલ્યુ ઓફ ફર્મ કેટલી થાય? 4,96,500, 99,300 ને 20% ડિવાઇડ કરવાના આવે આ વેલ્યુ ઓફ ફર્મ માંથી ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ લેસ કરીએ એટલે ગુડવિલ મળે આ કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ મેથડ ના સ્ટેપ્સ ફર્સ્ટ ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ફર્મ અને પછી વેલ્યુ ઓફ ફર્મ માંથી શું લેસ કરવાનું આવે ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ તો કેપિટલ એમ્પ્લોયડ એટલે અસેટ્સ માઇનસ લાયબિલિટી. બરાબર. ઓર પાર્ટનર્સ ની કેપિટલ નો સરવાળો કરો, રિઝર્વ્સ એમાં એડ કરો અને ફિક્ટિટિયસ અસેટ્સ એમાંથી લેસ કરો. તમે ગુડવિલ ક્યારે ગણી રહ્યા છો ભાઈ? 1 જાન્યુઆરી. બરાબર ને? બાળકો અવાજ આવે છે ને મારો? યસ સર. 1 જાન્યુઆરી એ ગુડવિલ ગણો છો ને? યસ. તો ક્લોઝિંગ ડેટ કઈ થાય? તો કે ક્લોઝિંગ ડેટ થાય 31/12/2004. 31/12/2004 ની અસેટ્સ અને લાયબિલિટીઝ નો ડેટા છે નહીં, પણ 31/12/2004 એ પાર્ટનર્સ ની કેપિટલ કેટલી હતી એ ડેટા છે મારી પાસે. 149,150 અને 125,950. તો હું ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ ગોતી શકું x ની કેપિટલ અને y ની કેપિટલ નો સરવાળો કરું. 3 આવશે 275,100. તો ગુડવિલ થશે 225,400 રૂપિયા. 496,500 માંથી એટલા રૂપિયા લેસ કરવાના આવે. કોઈને પણ ન સમજાણું હોય બાળકો તો મને પૂછજો. બરાબર છે? બધાને ક્લિયર છે આ વસ્તુ? યસ સર. યસ સર. તો ગુડવિલ તમારા સ્ક્રીન ઉપર દેખાય જ રહી છે ભાઈ, ગણી નાખો, થઈ જાય એટલે મને કહેજો. આવી જાય તો કેજો બાળકો. ડન સર.
तो आ 2,25,400 रुपया जे छे बाळको 2,500 is to be distributed between X and Y in their P&L ratio. That is 1:1. નીચે લાઈન લખી નાખવાની બાળકો બહુ ચોખ્ખું કીધું જ છે તમને અહીંયા કે ગુડવિલ આપણે ડિસાઈડ કરવાની છે ગુડવિલ આપણે ઓબવિયસલી રેઈસ કરીને રિટર્ન ઓફ કરી નાખવાની છે એવું પણ નથી કીધું ગુડવિલ અકાઉન્ટ શો નથી કરવાનું એવું પણ નથી કીધું ખાલી ગુડવિલ ને અસર્ટેન કરવાનું જ કીધું તો આનો મતલબ શું થયો કે આપણે ગુડવિલ અકાઉન્ટ જે છે એ ઓબવિયસલી પાર્ટનર્સ ના અકાઉન્ટ ના અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશું એક્સ અને વાય વચ્ચે આપણે આ વસ્તુ વેચીશું આટલું લખાઈ જાય એટલે મને કયો ડન સર તો હવે કેપિટલ અકાઉન્ટમાં જશું જો આના પછી ક્વેશ્ચન 2 એક જ બાકી રહે છે ને બાળકો લીથામાં એ બાળકો એ બાળ સર યસ સર ડન સર તો હવે જો આ ગુડવિલ તમે જે ગણી છે એ અહીંયા લખીશું બાય ગુડવિલ અકાઉન્ટ નીચે લખીશું સી વર્કિંગ નોટ નંબર 2 કેપિટલ અકાઉન્ટ માં ક્રેડિટ બાજુ બાય ગુડવિલ અકાઉન્ટ સી વર્કિંગ નોટ નંબર 2 110,700 એક્સ અને વાય નું અકાઉન્ટ પાછું ક્લોઝ કરશું અને એની કેપિટલ બેલેન્સ ગોતી લઈશું 259,850 અને 236,650 પાછું એ અકાઉન્ટ રીઓપન કરશું નીચે ઈજ બેલેન્સ થી હવે અહીંયા ગુડવિલ વાળો પોર્શન પૂરો થઈ ગયો હવે ઝેડ નામનો પાર્ટનર ને આપણે એડમિટ કરવાનો છે એની વાત કરવાની એટલે અહીંયા પહેલા ગુડવિલ ની એન્ટ્રી આપી દો લખો સી વર્કિંગ નોટ નંબર 2 ટોટલ કરો અકાઉન્ટ ને કરો ક્લોઝ અને પાછું અકાઉન્ટ ઓપન કરો આ જ રૂપિયા આવે છે ને જરા જોઈ લેજો અને જો થઈ જાય તો મને કહેજો એટલે આગળ વધીએ કોઈ બાકી નહીં ને બાળ આગળ વધું ને તો યસ રાઈટ સર પછી ભાઈ
क्वेश्चन જ લખતો હશે ને બકા કે એડ્રેસ બિડ્રેસ નહીં બધું લખ છું क्वेश्चन લખતો તો આન્સર તો હવે ઓબવિયસલી Z ને એડમિટ કરવાનો છે જો અહીંયા લખ્યું છે ઓન 1st Jan 2005 Z was admitted, decided to admitted as a partner and was allotted 1/5 share. Z would bring in proposed net capital and a capital of X and Y are to be equal. Difference to be adjusted in their current accounts. So Z proposed net capital લઈ આવશે એવું કીધું છે અને X અને Y ની capital equal રાખવાની છે. બરાબર છે. તો obviously અને જો difference આવે તો એ હવે એ લોકોના current account માં transfer કરવાનું. तो Z जो 1/5 शेयर थी एडमिट થતો હોય તો એને કેપિટલ એ કેટલી લેવાની થાય બાળકો 1/5 જેટલી બરાબર કે નહીં યસ હવે આ 1/5 કોના કરવાના એવું તો ક્વેશ્ચન માં ક્યાંય કીધું નથી એટલે તમારી પાસે બે રસ્તા છે કા તો તમે જે છે એ આપણે અભિનો ક્વેશ્ચન કર્યો હતો ક્વેશ્ચન નંબર 3 કે 4 હતો આઈ થિંક 4 કે 5 હતો કે જ્યાં એવું હતું કે અભી વિલ બ્રિંગ 1/8 ઓફ ધ કેપિટલ ઓફ ટોટલ કેપિટલ આફ્ટર ઓલ એડજસ્ટમેન્ટ્સ આર બીંગ મેડ તો ત્યાં આપણે આવું કંઈક લખ્યું હતું જો કે ભાઈ ટોટલ કેપિટલ એટલે એક્સ ધારી લઈએ તો પછી અભિની કેપિટલ કંઈક 1/8 જેટલી લેવાનો હતો તો 1/8x થાય અને ટોટલ કેપિટલ કેટલી તો કે ટોટલ કેપિટલ એટલે શું તો કે ટોટલ કેપિટલ એટલે આકાશની કેપિટલ જે એના પાર્ટનરના નામ મને જો યાદ હોય તો પાર્થની કેપિટલ અને અભિની કેપિટલ બરાબર આ સેમ કન્સેપ્ટ તમે અહીંયા લગાડી શકો છો કે આપણે ટોટલ કેપિટલ ને x ધારી લઈએ તો પછી z એ કેટલી કેપિટલ લેવી પડે તો કે z એ લેવી પડે 1/5 જેટલી એટલે 1/5 ઓફ x એટલે 1/5 x અને ટોટલ કેપિટલ નો મતલબ શું થાય ટોટલ કેપિટલ નો મતલબ થાય x ની કેપિટલ y ની કેપિટલ અને z ની કેપિટલ બરાબર આમાં x અને y ની કેપિટલ કેટલી ઈ તમને એના કેપિટલ એકાઉન્ટ ઉપરથી મળે છે અને z ની કેપિટલ કેટલી ઈ તમે અહીંયા લખી છે મિસિંગ વેલ્યુ તરીકે x ની વેલ્યુ ગોતવાની અને એના ઉપરથી z ની કેપિટલ મળી જાય એક આ રસ બરાબર છે બાળકો એ બાળકો યસ સર પણ આવું જો આપણે કરીએ ને તો તમે હજી હમણાં જ પહેલી તારીખે વેલ્યુ ઓફ ફર્મ ગોતેલી છે જો તમે શું કીધું જ્યારે ગુડવિલ નું કમ્પ્યુટેશન કર્યું ત્યારે કે ભાઈ વેલ્યુ ઓફ ફર્મ કેટલી આવશે 496500 આ પહેલી જાન્યુઆરીએ જ આ કર્યું છે આજે જ તો જો તમે આ રીતે વર્કિંગ કરો ને તો વેલ્યુ ઓફ ફર્મ કે ટોટલ કેપિટલ નો આન્સર 496500 થી વધારે આવે તો આજે ને આજે ફોર્મ ની વેલ્યુ ચેન્જ તો ન થઈ જાય ને ભાઈ એમ હજી દિવસ જ નથી પૂરો થયો એટલે આ રીતે કરવાની જગ્યાએ બેટર ઓપ્શન એ છે કે આપણે આવું લખીએ કે ભાઈ ઇન ધ એબસન્સ ઓફ એની ઇન્ફોર્મેશન ઇટ ઇઝ અઝ્યુમ ધેટ ઓવરઓલ કેપિટલ ઓફ ધ ફર્મ ડઝન્ટ ચેન્જ ઇવન આફ્ટર ઝેડ્સ એડમિશન એટલે ટોટલ કેપિટલ ઓફ ફર્મ કેટલી રહેતી હતી તો કે પહેલી જાન્યુઆરી ની મેં ટોટલ કેપિટલ ગણેલી છે 496500 ઈ Z ના એડમિશન પછી પણ કેટલી રહેશે 496500 જ રહેશે Z આ 496500 ના 1/5 લેવાશે તો Z એ કેટલા લેવા જોઈએ 99300 લેવા જોઈએ Z જો 99300 લેવે બરાબર અને બાકીના બે પાર્ટનર્સ ની કેપિટલ ઇક્વલ રાખવાની છે તો આપણે જો પીએનએલ રેશિયો ગોતી લઈએ નવો પીએનએલ રેશિયો તો ટોટલ પ્રોફિટ આપણે જો 1 ધારી લઈએ તો Z નો શેર 1/5 થાય તો બેલેન્સ પ્રોફિટ 4/5 કે જે
ઓલ્ડ પાર્ટનર્સ વચ્ચે 1:1 ના રેશિયોમાં જો વેચીએ તો x નો શેર આવે 4/10 અને y નો શેર આવે 4/10 તો નવો રેશિયો થાય 2:2:1 તો આ 496,500 ને તમે નવા પીએનએલ રેશિયોમાં વેચો ને તો આપોઆપ જ x અને y ની કેપિટલ જો ઇક્વલ થઈ 198,600 અને z ની કેપિટલ તો 99,300 હતી જ બધાને બાળકો એટલે આપણે શું કર્યું બેઝિકલી તો કે z 1/5 લ્યાવશે પણ કોના 1/5 લ્યાવશે એ કીધું નથી તો આપણે અઝ્યુમ કર્યું કે ભાઈ z જે છે એ જે ટોટલ કેપિટલ અત્યારે 1 જાન્યુઆરીએ જે છે ને એના 1/5 લ્યાવશે એટલે z ના એડમિશન પછી પણ ત્રણેય પાર્ટનરની કેપિટલનો સરવાળો કેટલો થશે 496,500 તો પછી 496,500 ના 1/5 કરો તો z ની કેપિટલ કેટલી થાય 99,300 અને હવે બધાય પાર્ટનર્સ ની કેપિટલ પીએનએલ રેશિયોમાં રાખવાની છે તો આપણે અહીંયા પીએનએલ રેશિયો ગોતી લીધો જીઆઈઓ 2:2:1 આ તો 496,500 ને 2:2:1 ના રેશિયોમાં વેચો તો 198,600 198,600 અને 99,300 થાય બધાને ક્લિયર બાળકો આ વસ્તુ કોઈને પણ ન સમજાણું હોય તો મને પૂછો બરાબર છે ભાઈ બાળકો યસ સર પાકું છે ને કોઈક હા કે ના તો કયો યસ સર Yes, sir. Yes, sir. તો પેલા તો આ ત્રીજી વર્કિંગ નોટ કરી નાખો 99,300 ગોતી લ્યો આટલું 99,300 થઈ જાય એટલે મને કેજો એટલે એની એન્ટ્રી આપી દઈએ પેલા આ ફોર્મ પછી શું લખું સર અહીંયા ને કેપિટલ ઓફ ફોર્મ હા હા ડઝ નોટ ચેન્જ ઓકે ડઝ નોટ ચેન્જ ઇવન આફ્ટર ઝેડ્સ એડમિશન
Done, sir. Done. બધાને બાળકો. Yes, sir. તો આ 99,300 રૂપિયા આપણે કેપિટલ અકાઉન્ટમાં અહીંયા લખીશું બાય કેશ સી વર્કિંગ નોટ નંબર 3 ઝેડ ની કોલમમાં 99,300 બાય કેશ સી વર્કિંગ નોટ નંબર 3 ઝેડ ની કોલમમાં 99,300 લખાઈ ગયું બાળકો? યસ સર. યસ. હવે આ ચોથી વર્કિંગ નોટ કરવાની, કેલ્ક્યુલેશન ઓફ ન્યુ કેપિટલ એવું ટાઇટલ આપો, જેના અંદર પેલા આ લખી નાખો, ન્યુ પીએનએલ રહેશે. કેલ્ક્યુલેશન ઓફ ન્યુ કેપિટલ એવું ટાઇટલ, જેના નીચે હવે ન્યુ પીએનએલ રેશિયો. થઈ ગયું બાળકો? વેઇટ સર. ડન સર. ડન સર. કોઈ બાકી નહીં ને ભાઈ? નો સર. નો સર. તો હવે આ જે લખ્યું છે ને એઝ ટોટલ કેપિટલ ઓફ ધ ફર્મ 496,500, ધીસ ઇઝ ટુ બી ઇન ન્યુ પીએનએલ રેશિયો, જેમાં હવે આ ત્રણેય ની કેપિટલ.
થેન્ક યુ બાળકો. યસ સર. કોઈ બાકી નથી ને ભાઈ? સર જસ્ટ અ મિનિટ. તો હવે આની એન્ટ્રી અહીંયા કરીશું કેપિટલ એકાઉન્ટમાં. ડેબિટ સાઇડ લખીશું ટુ બેલેન્સ સીડી સી વર્કિંગ નોટ નંબર 4 198600 198600 અને 99300. ટુ બેલેન્સ સીડી સી વર્કિંગ નોટ નંબર 4 198600 198600 99300. ત્રણેયના અકાઉન્ટ ક્લોઝ કરશું તો ઝેડમાં કોઈ ડિફરન્સ નહીં મળે, પણ એક્સ અને વાયમાં આટલો ડિફરન્સ મળશે. આ એના કરંટ કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું છે એવું બહુ ચોખ્ખું કીધું છે. તો ઓબ્વિયસલી નીચે કરંટ કેપિટલ એકાઉન્ટ આપણે બનાવ્યું જ છે. તારીખ 1 જાન્યુઆરી ચાલે છે હજી. બાય કેપિટલ એકાઉન્ટ 61250 અને 3850 એનાથી એ ઓપન થશે. ઝેડની કોલમમાં કાંઈ નહીં આવે. અને હવે યર પૂરું થશે, મને કીધું છે 31/2005 નો પ્રોફિટ જે છે 1,26,000 છે. અને એ લોકોનો ત્રણેયનો ઇન્ડિવિજ્યુઅલ ડ્રોઈંગ્સ પણ આપ્યો છે 54, 48 અને 18. તો આ 1,26,000 આ ત્રણેય જણા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. અહીંયા ડેટમાં 05 આવશે, મારાથી 06 થઈ ગયું છે, 31/12 જ આવશે. મેં ઓલું માર્ચ લઈ લીધું છે. By PNL appropriation account 50,400, 50,400 ને 25,200. સામે ટુ ડ્રોઈંગ્સ 54, 48 અને 18, એટલે બેલેન્સ નીકળશે આટલું. આ બધી જગ્યાએ લખવાનું થશે 31/12/2005. બધાને સમજાણો બાળકો? યસ સર. યસ સર. તો ગણી નાખો ઝડપથી. મ્યુટ ડન સર. બધાને એટલે બધાને થઈ ગયું બાળકો? યસ સર. સર પીએનએલ એપ્રોપ્રિએશન કેવી રીતે આવ્યું? કરંટ યર નો પ્રોફિટ એક વર્ષ પૂરું થયું,
અને ક્વેશ્ચન માં કીધું છે કે 2005 નો પ્રોફિટ 1,26,000 રૂપિયા છે, કોણ બોલે છે, કોણે પૂછ્યું? તેજસ્વી. તેજસ્વી, તો 1,26,000 રૂપિયા છે તો એને તારે નવા રેશિયોમાં ત્રણેય પાર્ટનર્સ વચ્ચે વેચવાની, બરાબર ને? હા સર. પછી વિડ્રોલ સજો ક્વેશ્ચન માં જાય પાછો. થઈ જાય તો કઈક સંકેતો દેજો બાળકો. ડન સર. કોઈ બાકી નથી ને ભાઈ? નો નો. તો હવે બાળકો સાવ સેલો ક્વેશ્ચન જેવા તમે આમ મોજ પડી એમ તમને, આ ગજબ એમ. તો જુઓ આ ક્વેશ્ચન આમ તો તમારા સ્ટડી મોડ્યુલ માં આપ્યો છે બાળકો, બરાબર. સ્ટડી મોડ્યુલ ખોલવાની કોઈ જરૂર નથી, તમારા સ્ક્રીન ઉપર દેખાય જ રહ્યો છે. તમને કીધું છે કે રામ અને મોહન પાર્ટનર્સ છે, એની કેપિટલ આઈપી છે. શ્યામને આપણે એડમિટ કરીએ છીએ, જે 25,000 કેપિટલના ને 10,000 ગુડવિલના લ્યાવે છે, કેશમાં રૂપિયા લ્યાવે છે. નવો પીએનએલ રેશિયો આપ્યો છે, રિવેલ્યુએશન એ કરવાનું તમને કીધેલું છે. જર્નલ એન્ટ્રીઝ આપણે પછી કરીશું. તમે લોકો, હું તમને 10 મિનિટનો ટાઈમ આપું છું બાળકો, તમે તમારી રીતે રિવેલ્યુએશન એકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ અને બેલેન્સ શીટ આફ્ટર શ્યામ્સ એડમિશન, અને એ બનાવવા માટે જે વર્કિંગ નોટ કરવી પડે એ વર્કિંગ નોટ, બરાબર, આટલું તમારી રીતે મને કરીને આપો, બરાબર છે બાળકો? થઈ જશે ને બધાને? હેલો. એ સર મજામાં? મજામાં. એ જોબિયા ના ડેડી બોલું છું સર. હા બોલો બોલો. એ જોબિયા નો ફોન રિસીવ નથી.
અત્યારે આ લેક્ચર માં છે હું હા હા આજે આ વરસાદમાં આવી ગઈ આ આખી હું એને કહું છું ઈ તમને ફોન કરાય આમ બરાબર ને હા પાકું પાકું જા બ્યાના પપ્પા નીકળી ગઈ અરે એનો ફોન લાગતો નથી ઉભો તો પાછો કરવો ના ઉભા એના પપ્પાને જ કહી દે ને કે રિયા છે તું રિયા ને કહી દે હું એના પપ્પાને ફોન કરીને કહી દઉં એ ઈ નીકળી ગઈ જો હમણાં જ નીકળી હું લેક્ચર માં હતો એટલે મને ખબર નહોતી ઈ થોડો વેલી નીકળી ગઈ છે એના પૈકી રિયા છે હમણાં જીગર સર છે ને રિયા ને ફોન કરીને મેસેજ આપે છે ને તમને ફોન કરે છે હા ભલે હે ઉર્વી વાય ની બેલેન્સ 40490 ઈ શું આવે છે ક્યાં કેની વાત કરસ તું એ ઉર્વી હલો ઈ તો મેં તને એની તો બેલેન્સીસ બતાવી જ ને તે જોઈ નહીં ઉર્વી એક મિનિટ હો બાળકો ઉર્વી આમાં છે ને તું ત્યારે આવા મેસેજ એના કરતા તું મને પૂછી લે તો ત્યારે ને ત્યારે સોલ્વ થઈ જાય ને કે આ મેસેજમાં હું પાછો વાંચવા જાઉં ત્યારે મને ખબર પડે કે તે લઈ પૂછાવું જો હા આવે 40450 આવે ભાઈની બેલેન્સ જોયું 90 તો ક્યાંથી આવે કારણ કે 38050 છે 50 ઉર્વી જો તું હો તો જરાક મારા પૈકી વાત કર ને કારણ કે તું લખે છો ક્યારે ને પાછું બોલે છો ખબર નથી પડતી હા સમજાણું કેટલું આવશે 40450 આવશે જોઈ લે તારી કઈ ભૂલ હોય તો જરાક સુધારી બાકુ થોડીક વાર તો ખમા કર સર હા બોલ બોલ આજે લાયબિલિટી વધી છે એટલે કે ગુડ રિસીવ કર્યું તો પણ રેકોર્ડ નથી કરી તો આપણે શું લખી શકાય લાયબિલિટીઝ બસ ક્રેડિટ બસ ઓન્લી લાયબિલિટી ના ક્રેડિટ છે ને ટ્રેડ પેયેબલ્સ હા હા ઓકે ક્રેડિટ સારા વધશે એનાથી હા અને એટલો શું થશે પ્રોફિટ થાય કે લોસ થાય લોસ એનું રિવેલ્યુએશન માં અકાઉન્ટમાં એન્ટ્રી આપવાની
को थैंक यू बजाने वेट सर Marco, thank you. Hey, Marco. Aaja ji, awaaz. Wait, sir. Thank you. Wait, sir. Okay. Khaliyo, mari rite ganu chu, Marco. Le, tame mara ma nahi jo to halse aam to. પણ અહીંયા બેઠા બેઠા હું શું કરું પછી એટલે રિવેલ્યુએશન એકાઉન્ટ જો બનાવું તો કોઈ હોશિયાર છોકરો તમારામાં કોઈ હોય તો જરાક મને લખાવે જે પણ પોતાની જાતને હોશિયાર ગણતો હોય શું ડેબિટ સાઈડ કઈ લખું ભાઈ યસ હા બોલ શું લખું ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી $1,500 ક્રેડિટ બાજુ લખું ને યસ બાય બિલ્ડિંગ કેટલા લખું 7000 પછી બસ એટલું જ આવે છે હું જોઈ લઉં એકવાર બિલ્ડિંગ 18 ના એટલે 7000 બરાબર પ્લાન્ટ એન્ડ મશીનરી ના 3000 બરાબર ઇન્વેન્ટરીઝ માં કોઈ ચેન્જ નથી
અને ટ્રેડ પેએબલ્સ ના અંદર તો અહીંયા પ્રોવિઝન નથી કરેલું, આ ખોટું, કારણ કે એ લોકોએ ડાઉટફુલ ડેટ્સ ઓકે અહીંયા લખ્યું છે તો બરાબર, તો રાખીએ પ્રોવિઝન ફોર ડાઉટફુલ, તો એ થઈ ગયું બરાબર જ કર્યું છે બધું. અને 1500 એટલે ઓબ્વિયસલી મને પ્રોફિટ મળે કેટલાનો ભાઈ? 2000. એટલે 2000 જે રામ અને મોહન વચ્ચે વેચાય, કેટલો છે રામ નો રેશિયો ભાઈ? 3:2 છે ને? યસ સર. તો 1200 રૂપિયા રામ ને મળે અને મોહન ને મળે. આવે છે બાળકો બધાને આવું? યસ. કોઈને વાંધો નથી ને ભાઈ? ઓકે. હવે જો કેપિટલ એકાઉન્ટ બનાવું બાળકો રામ મોહન ભાઈ નું, રામ મોહન ને ત્રીજો ભાઈ કોણ છે? શ્યામ. શ્યામ. રામ મોહન ને શ્યામ, તો એ લોકોની પેલા તો બેલેન્સ કેટલા રૂપિયા ની ભાઈ રામ ના એકાઉન્ટ માં લખવું? 20,000. 25,000. બરાબર, 25,000. કોઈ રિઝર્વ્સ હતા? નો. કોઈ ફિક્ટિટિયસ હશે કે નથી? એટલે બાય રિવેલ્યુએશન અકાઉન્ટ 1200 રૂપિયા, 800 બરાબર ને? અને હવે શ્યામભાઈ આવે છે 25,000 ની કેપિટલ અને 10,000 રૂપિયા ની પ્રીમિયમ ફોર ગુડવિલ. એટલે કેપિટલ અકાઉન્ટ શ્યામમાં આવે 25,000 રૂપિયા અને પ્રીમિયમ ફોર ગુડવિલ રામ અને મોહન વચ્ચે વેચાય, એના માટે તમારે સેક્રિફાઇસિંગ રેશિયો ગોતવો. તો એ શું થાય? તો કે ઓલ્ડ માઇનસ ન્યુ. તો રામ ની જો વાત કરીએ તો 3/5 અને નવો રેશિયો કેટલો એનો ભાઈ? 5/10. 5/10. યસ. એ તો કોઈ સેક્રિફાઈસ કર્યો. હા બરાબર કર્યો. 30 અને 25 એટલે 5/50 જેટલો સેક્રિફાઈસ થયો. પછી મોહનભાઈ, એને બી 5/50 બરાબર. અને 3/10 લખું ને? યસ. 20 અને 15 એટલે એને પણ 5/50 ઇક્વલ રેશિયો આવશે ભાઈ. તો જે 10,000 રૂપિયા જે આવ્યા છે ભાઈ પ્રીમિયમ ફોર ગુડવિલ, 5,000 રામ ને મળે અને 5,000 શ્યામ ને મોહન ને મળે, તો કેપિટલ આની થઈ જાય 26,200, આની થઈ જાય 30,800, આની થાય 25,000 રૂપિયા. આવું આવું જોઈએ. આવે છે બાળકો આવું? યસ સર, આવે છે. યસ. તો બેલેન્સ શીટ હવે તમને જે આપ્યું છે, જો ટ્રેડ પેએબલ્સ માં 1500 વધી જશે એટલે 16,500 થઈ જશે બરાબર. આ ત્રણેય ની કેપિટલ, બિલ્ડિંગ 25,000, પ્લાન્ટ એન્ડ મશીનરી 12, ઇન્વેન્ટરી 12, ટ્રેડ રિસીવેબલ માંથી 500 પ્રોવિઝન માં ઓછા થયા, અને બેંક બેલેન્સ જે છે એ 35,000 થી વધશે. રામ ની કેપિટલ, મોહન શ્યામ ની કેપિટલ 25,000 અને પ્રીમિયમ ફોર ગુડવિલ ના 10,000, એનો ટોટલ થાય 98,500. 98,500 સાવ સાચું બાળકો. હા કે ના કે કઈ નો કેવું હોય તોય કઈક કેજો, કઈ નથી કેવું અમારે. એ બાળકો. યસ સર. આપણે ડેટ પર્ટિક્યુલર્સ LF ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ આ ડ્રો કરો ઝડપથી.
Thank you, Dhruv. No, no. Done, sir. So, હવે જનરલ એન્ટ્રી કઈ રીતે કરીશું તો કે ઓબ્વિયસલી સૌથી પહેલા તો આપણે રિવેલ્યુએશન રિલેટેડ એન્ટ્રીઝ જે છે તમે રિવેલ્યુએશન એકાઉન્ટ બનાવ્યું છે ત્રણ એવી વસ્તુ છે કે જેનાથી રિવેલ્યુએશન એકાઉન્ટ ડેબિટ થઈ રહ્યું છે અને એક એવી વસ્તુ છે કે જેનાથી રિવેલ્યુએશન એકાઉન્ટ ક્રેડિટ થઈ રહ્યું છે તો સૌથી પહેલા તો એની જ એન્ટ્રી પાસ કરીશું સૌથી પહેલા લોસની એન્ટ્રી કરી આ બધું આપણે પહેલી જાન્યુઆરીએ કરી રહ્યા છીએ એટલે ડેટની કોલમમાં પહેલી જાન્યુઆરી આવશે રિવેલ્યુએશન એકાઉન્ટ ડેબિટ થશે અને આ કમ્બાઈન્ડ એન્ટ્રી કરીએ છીએ એટલે 5000 રૂપિયા ડેબિટ થાય એની સામે ટુ પ્લાન્ટ 3000 રૂપિયા ટુ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ 500 અને ટુ ટ્રેડ પેયેબલ્સ 1500 નરેશનમાં લખવાનું બી વેરિયસ અસેટ્સ આર રીવેલ્યુડ આપેલી એન્ટ્રી આ જ રીતે સેકન્ડ એન્ટ્રી જે રિવેલ્યુએશન એકાઉન્ટ ક્રેડિટ કર્યું છે બિલ્ડિંગથી એ તો બિલ્ડિંગ એકાઉન્ટનું જે અપ્રિશિએશન છે બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ થશે 7000 રૂપિયાથી ટુ રિવેલ્યુએશન એકાઉન્ટ 7000 રૂપિયા બી બિલ્ડિંગ is revalued અને હવે રિવેલ્યુએશન એકાઉન્ટ જે ક્લોઝ કર્યું જેના લીધે મને પ્રોફિટ થયો છે એ પ્રોફિટની એન્ટ્રી કરવાની જેમાં રિવેલ્યુએશન એકાઉન્ટ થઈ જાય ડેબિટ 2000 રૂપિયાથી ટુ રામ્સ કેપિટલ ₹800 રૂપિયા અને ટુ મોહન્સ કેપિટલ ₹800 રીવેલ્યુએશન પ્રોફિટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ત્રણ એન્ટ્રી કરવાની થાય આ પહેલી એન્ટ્રી આ બીજી આ આ બે થઈ જાય તો મને કયો એટલે હું સ્લાઇડ ચેન્જ કરું બાર આ પ્રોફિટ વાળું કેમ ગયું સર તમે લખ્યું આ એના પછીની સ્લાઇડમાં છે પેલા તો આ બે એન્ટ્રી બરાબર વેરી ગુડ પણ પેલા આ બે એન્ટ્રી થઈ ગઈ બધાને પાડતું યસ કોઈ બાકી નથી ને તો હવે આ ત્રીજી એન્ટ્રી કરવાની પ્રોફિટ ની રિવેલ્યુએશન એકાઉન્ટ ડેબિટ કરવાનું 2000 રૂપિયા ટુ રામ્સ કેપિટલ અને ટુ મોહન્સ કેપિટલ ડન તો રિવેલ્યુએશન રિલેટેડ પાર્ટ તો પૂરો થઈ ગયો હવે વાત આવે શ્યામ જે એડમિટ થાય છે શ્યામ એડમિટ થશે તો કેશના 35000 રૂપિયા લઈ આવશે આ 35000 માંથી શ્યામની કેપિટલ કેટલી બાળકો 25 તો એ તો 25000 શ્યામ્સ કેપિટલ એકાઉન્ટમાં જાય અને બાકીના ઇશુ લઈ આવે છે પ્રીમિયમ ફોર ગુડવિલ ફોર સજાર being necessary cash is
out by Shyam. Or his capital and share in will. लखाई जाए तो केजो बार को डांसर अने हवे लास्ट एंट्री करवानी आवे के भाई जे प्रीमियम फॉर गुडविल छे ई कोना वच्चे वेचासे sacrificing partners બરાબર તમે જે રીતે સમ ગણો છે ઈ જ રીતે આપણે એન્ટ્રીસ કરવાની છે પ્રીમિયમ ફોર ગુડવિલ એકાઉન્ટ ડેબિટ ટુ રામ્સ કેપિટલ 5000 અને ટુ શ્યામ્સ કેપિટલ 5000 રૂપિયા બીંગ is distributed between sacrificing partners. પાંચ એન્ટ્રી થાય બાળક બહુ જ સિમ્પલ અને બહુ જ સેલો ક્વેશ્ચન ચાન્સીસ એવા રહે કે તમને આવો જ કોઈ ક્વેશ્ચન ફાઇનલ એક્ઝામ માં પૂછાઈ જાય તો લોટરી બરાબર ને યસ કોઈને પણ આમાં ન સમજાણું હોય તો પૂછજો ભાઈ બધાને ક્લિયર છે ને યસ સર વેરી ગુડ તો જો સાંજે પાછા ભેગા થશું તો ક્વેશ્ચન નંબર 2 જે છેલ્લો ક્વેશ્ચન લીથામાં બચ્યો છે એ આપણે લગાવશું હવે નાનકડું અપડેશન છે બાળકો કે જે રીતે અત્યારે વરસાદ પડી રહ્યો છે બરાબર તો આજનો દિવસ એવું થશે કે તમારે બધાય લેક્ચર ઓનલાઈન જ છે બાળકો એટલે ઘરે જ રહેવાનું સેફ રહેવાનું કોઈ ખોટું બહાર નીકળવાની કે એવી રીતે ટ્રાય નહીં કરવાની કારણ કે કદાચ જોલવાઈ જશો તો માથાકૂટ થશે તો સાંજના બધા લેક્ચર્સ પણ ઓનલાઈન જ છે બાળકો ખાલી ટાઈમ જે છે એ 4:30 થી હશે કે 5 ઓક્લોક થી હશે કે 4 ઓક્લોક થી હશે ઈ હું હમણાં હું અથવા અંકુર સર જે છે કે જીગર સર જે છે ગ્રુપમાં ટાઈમ તમને શેર કરી દેશે કે ક્યાં ટાઈમે જે છે એ આપણે લેક્ચર્સ ચાલુ કરીશું પણ છે બધા ઓનલાઈન લેક્ચર્સ જ બરાબર થોડોક વરસાદ મોકલી દો ને સર નથી ત્યાં ક્યાંથી તું બોલાસ મોરબી થી લે મોરબી માં નથી આવ્યો વરસાદ અરે એક ટીપુ નથી આ લોકો ને કીધું તું લોના લેક્ચર માં તો એ લોકો તડકો મોકલ્યો અમે તને મોકલ્યો તો ગ્રુપ માં તે નો લીધો તો શું કરી અમે કોઈ આશરો જ રાખવા જેવો નથી આ લોકો બધાય શું છે કઈ કીધો કઈ કોઈ ને કરતા કઈ કોઈ હા મેં બ્લૂટૂથ ચાલુ કર્યું હોટસ્પોટ ચાલુ કર્યું તો યાર કોઈ નો મેળ પડે અરે બીજી ટાઈમ ફાઇલ સેન્ડ કરે છે હાલ ટ્રાય કરી તારામાં જ કઈક પ્રોબ્લેમ છે તું એકવાર ખાલી મોરબી છોડી દે એટલે જો મોરબી માં વરસાદ ચાલુ બરોબર છે આવજો સર આવજો ભાઈ ટાઈમ માટે પાછું કહું છું કે તમે ગ્રુપ માં જરા જોઈ લેજો ટાઈમ જે છે ક્યાંથી ચાલુ કરજો પછી બધું ઓનલાઈન જ ઓકે ઓકે સર આવજો આવજો